नमस्कार मित्रों, हूँ दीक्षित पटेल, मैकेनिकल डिपार्टमेंट मर्चेंट इंजीनियरिंग कॉलेज। ऑनलाइन लेक्चर नंबर 36 में आप सबनु स्वागत करिए छे। आजनो आपणो टॉपिक छे लो ऑफ गियरिंग। आपणे गियरनो टॉपिक चैप्टर जे चालू छे ए ज चालू छे, एमां एक नवो टॉपिक छे लो ऑफ गियरिंग। कंडीशन फॉर कॉन्स्टंट वेलोसिटी रेशियो ऑफ गियर એટલે કે લો ઓફ ગિયરિંગની કહી રહ્યા છે। તો આ રીતે એક ફિગર બતાવેલી છે, તમે જોઈ શકો છો ફિગરને। એ ફિગરમાં શું બતાવેલું છે તો બે ગિયરો જે જગ્યાએ ટચ થાય છે એ બતાવેલા છે। આપણે પેનનો પોઇન્ટરનો ઉપયોગ કરીએ તો તમે જોઈ શકો છો કે આ બંને ગિયરો એકબીજા અંગાત મેચ થાય છે, બરાબર। અહીંયા એક આ બાજુનો જે ભાગ છે એ આ રીતે એક સર્કલ બનશે, તો એ સર્કલ પેનનો ઉપયોગ કરીએ તો વધારે મજા આવશે। तो अँ अपने जो एक सर्कल मैं तो आ रे गियर बन से एक बीजू गियर अँरु तो आ रीते बे गियर बतायेला है। बे गियर कई रीते एकबीजा साथे मैच थाय विषे अभ्यास करवानो छे। तो आज भाग रो अँ आटलो पोर्शन ये तमे जोई सको छो, गियर नो जे तीत हो तो ये रीतनो बतायेलो छे। जो आ रीते कर्वेचर बतायेलो छे अँ, એ રીતે આ પણ કર્વેચર બતાવ્યો છે। તો જે ગિયરનો ટીથ હોય છે તો એ રીતે એ ગિયરનો ટીથ બતાવેલો છે। હવે એના ઉપર આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ લો ઓફ ગિયરિંગ શું છે એના માટે। કન્સિડર ધ પોર્શન ઓફ ટુ ટીથ, એટલે કે બે ટીથ વચ્ચેનો આટલો પોર્શન આપણે કન્સિડર કરવાનો છે। વન ઓફ વ્હીલ વન, બરાબર, આ નીચેનું આપણે વન નંબર આપ્યું છે વ્હીલ વન, એને આપણે પિનિયન તરીકે પણ ઓળખી શકીએ છીએ। અને અધર ઓફ ધ વ્હીલ ટુ, બીજાને શું નામ આપેલું છે વ્હીલ ટુ, બરાબર। વ્હીલ વન અને વ્હીલ ટુ, એકને આપણે પિનિયન કીધું તો બીજાને આપણે શું કહીશું, ગિયર કહીશું। એઝ શોન બાય ફિગર, લેટ ધ ટુ ટીટ કમ ઇન કોન્ટેક્ટ એટ પોઈન્ટ ક્યુ। તો તમે પોઈન્ટ ક્યુ અહીંયા જોઈ શકો છો, તો આ પોઈન્ટ ક્યુ આગળ ગિયર વન અને ગિયર ટુ, એટલે કે વ્હીલ વન અને વ્હીલ ટુ, અથવા તો પિનિયન અને ગિયર તમે કહી શકો છો। આપણે એક નંબર અને બે નંબર એવું યાદ રાખીએ, એક નંબર અને બે નંબર જે રહ્યા એ અહીંયા આગળ ભેગા થાય છે, બરાબર, ક્યુ પોઈન્ટે। કયા પોઈન્ટે? ક્યુ પોઈન્ટે। હવે શું કરશે ત્યાં આગળ, તો વ્હીલ રોટેટ થશે, કઈ ડાયરેક્શનમાં થાય છે જોઈ શકો છો તમે ફિગરમાં, તો અહીંયા બતાવેલી છે કઈ ડાયરેક્શન છે, જુઓ અહીં આપણે આ બાજુ અને આ જે રહી એ રહીએ આ બાજુ ડાયરેક્શન છે, એટલે કઈ ડાયરેક્શન કહેવાય, અહીએ ક્લોકવાઇઝ થઈ અને અહીએ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે, બરાબર। હવે આપણે ટી ટી પોઈન્ટ લઈએ, તો ટી ટી લાઈન કઈ જગ્યાએ છે, તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભાઈ એક આ લાઇન જે જાય છે તો આ ટી ટી લાઇન, બરાબર, એને આપણે શું નામ આપ્યું હતું, કોમન ટેન્જન્ટ લાઇન કીધું હતું ને આગળ આપણે। હવે એક એમ એન લાઇન જુઓ, તો તમે જોઈ શકો છો એમ અને એન, બરાબર, આને પણ આપણે શું કહીશું, કોમન નોર્મલ, શું કહીશું, કોમન નોર્મલ ટુ ધ કર્વ એટ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ક્યુ, ક્યુ પોઈન્ટ આગળથી શું થાય છે, કોમન નોર્મલ લાઇન જનરેટ થાય છે। આગળ ટી ટી લાઇન રહીને શું નામ આપ્યું આપણે, કોમન ટેન્જન્ટ, અને આનું શું નામ આપ્યું, કોમન નોર્મલ, બરાબર। ફ્રોમ ધ સેન્ટર ઓ વન, હવે આપણે સેન્ટર ઓ વન એ બાકીનું બધું જોવા દઈએ, સેન્ટર ઓ વન અને સેન્ટર ઓ ટુ, બરાબર, કઈ રીતે સેન્ટર બને, તો આ જે ગિયર રહ્યો તો ગિયરની કોઈક આખો વ્હીલ આખું બનતું છે તો એનું આ રહ્યું સેન્ટર બને, તો એ જ રીતે આ પણ રહ્યું, એ નીચેનો પણ એક આખું ગિયર વ્હીલ બનતું છે તો એ પણ એનું સેન્ટર બનશે। હવે ડ્રો ઓ વન એમ, તો ઓ વન અને એમ લાઈન અહીંયાથી ડ્રો કરવાની છે, અને એ જ રીતે ઓ ટુ અને એન, તો એક લાઈન અહીંયા પણ ડ્રો કરવાની છે, પરપેન્ડિક્યુલર ટુ એમ એન, જે એમ એન લાઈન હતી એને પરપેન્ડિક્યુલરમાં, બરાબર, એટલે અહીંયાથી 90 એંગલનો ખૂણો બને છે અને અહીંયાથી પણ 90 એંગલનો ખૂણો બને છે, તમે જોઈ શકો છો, બરાબર। લિટલ કન્સિડરેશન વિલ શો ડેટ ધ પોઈન્ટ ક્યુ
कई जगह है तो पॉइंट क्यू आ रो पॉइंट क्यू मूव इन डायरेक्शन क्यू सी कई जगह थाय क्यू सी तो अँ ते जी सको आ रही डायरेक्शन बराबर क्यू सी आ बधु बराबर कार्य क्यू सी आपेलू है कंसिडर एज अ पॉइंट ऑन व्हील वन व्हील वन ऊपर पॉइंट लीए एंड इन द डायरेक्शन क्यू डी तो ये अँ देखी सको ते क्यू और डी आ पोर्शन वेन कंसिडर एज अ पॉइंट व्हील वन टू तो टू व्हील पर रोटेट थाय बात करेली है लेट वी वन एंड वी टू बी द वेलोसिटी ऑफ द पॉइंट क्यू वी वन और वी टू बराबर तो शू थे वी वन और वी टू वेलोसिटी ऑफ द पॉइंट क्यू तो पॉइंट क्यू नी आपणी वेलोसिटी बन से ऑन द व्हील वन एंड टू रिस्पेक्टली इफ द टीथ आर टू रिमेन इन कॉन्टेक्ट कॉन्टेक्ट में जलवाई रहे देन द कम्पोनंट ऑफ दीस वेलोसिटी अलॉन्ग द कॉमन नॉर्मल कॉमन नॉर्मल कई कही आप एम एन मस्ट बी इक्वल बराबर एट शू थी जो कंडीशन तो कंडीशन तभी जुओ तो आ रीते कंडीशन थी जुओ वी वन कॉस आल्फा इज इक्वल टू वी टू कॉस बीटा आ वी है बराबर तो तमें ध्यान रखो वी वन कॉस आल्फा इज इक्वल टू वी टू कॉस बीटा बराबर हम फिगर पर तब जी सको कि वेलोसिटी वी वन रही एना आप शू कही क्या है तो आ रही तब जी सको वेलोसिटी वी वन रही तो ये ओमेगा इंटू के डिस्टन्स कवर करे छे? तो ओ वन क्यू बराबर तो ये रीते लखी सक वेलोसिटी बराबर कॉस आल्फा आप कॉस आल्फा ज राख्य है यज रीते ऊपर आप जो वेलोसिटी वी टू थी ए आ बीजा नंबर ऊपर वी टू तो यहाँ आप शू लखी कि ओमेगा टू अने आप क्यों पॉइंट लीए ए आरे ओ टू थी क्यू बराबर अने कॉस बीटा एम ना एम रहे तो आ कंडीशन आपकी थी जाए बराबर बने हम आग जुए कॉस आल्फा ने अपने शू लखी कि तो कॉस आल्फा एंगल आल्फा कई जगह है तो तमे जोई सको छो कि भाई आज एम एन लाइन है और आज वी वन जनरेट थे तो आना वच्चे जो एंगल रो एना आप कही आल्फा बराबर तो एक वॉस आल्फा बराबर आप एक ट्राइंगल जनरेट थाय क्यों ट्राइंगल सीमिलरिटी हाल कीधु तू आप तो ओ वन एम ओ वन एम अने क्यू तो आज ट्राइंगल एक जनरेट थाय तो एना पर अँ जो एंगल रो क्यों थी जैसे आल्फा थी जैसे तो एना पर ओ वन एम भाग्या ओ वन क्यू बराबर एट कॉस आल्फा थी जैसे एज रीते अँ कॉस बीटा मेटे बात करवा है तो आ कई रीते बन स तो हम तमने आवड़ी ज गई है कई रीते तो ओ टू अने एन बराबर अने कई जगह अँ सुधी तो आज ट्राइंगल बने छे तो अँ ते जी सको कि भाई आज कॉमन नॉर्मल हतो अने आज आप वी टू हतो तो आ बने वच्चे जो एंगल रहे क्यों एंगल बनतो तो बीटा एंगल बनतो तो आ एंगल पण कयो छे बीटा एंगल छे बराबर हवे बीटा एंगल ने आपणे कॉस बीटा बराबर लखवू होय तो ओ वन एन अने ओ टू क्यू आ रीते लखी सकीए छीए बराबर हवे आपणे आ जे उड़तू एटलू उड़ाड़ी दी तो आटलो भाग रिमूव थई जशे एटले शू बचशे ओमेगा वन ओ वन एम इज इक्वल टू ओमेगा टू ओ टू एन बराबर हवे ओमेगा वन भाग्या ओमेगा टू एटले शू बनशे आपणने ओ टू एन भाग्या ओ वन एम एने आपणे इक्वेशन नंबर वन कही दिए बराबर ऑल्सो फ्रॉम
सीमिलर ट्राएंगल, बीजो ट्राएंगल सीमिलर आप कीधो ओ वन एम पी, ओ वन एम अने पी, तो ओ वन आप कलर चेन्ज करिए तमने वधारे आइडिया आवे, तो ओ वन एम अने पी बराबर ए आज पी रो, तो ये अहीं सुधीनो पॉइंट। एज रीते ओ टू एन अने पी, तो आज पॉइंट, तो आ बे ट्राएंगल बने छे, तो ए बे ट्राएंगल पर आपने आ इक्वेशन मळ छे बराबर, ओ टू एन भाग्या ओ वन एम बराबर ओ टू पी भाग्या ओ वन पी। हवे आ तमे दसमा धोरण सुधी भणी गया छो एटले वारे घड़ी आपणे कंई बधी डिटेल थी जवानी जरूर नथी। हवे आ कॉम्बिनेशन इक्वेशन आपणे करीए इक्वेशन नंबर वन अने इक्वेशन नंबर टू, तो एना परथी आपणने शुं मळशे, ओमेगा वन अपन ओमेगा टू इज इक्वल टू ओ टू एन ओ वन एम भाग्या ओ टू पी ओ वन पी। तो आ इक्वेशन नंबर कयू थी गयू आपणे त्रण थी गयू बराबर। हवे याद रखो आ इक्वेशन ओमेगा वन भाग्या ओमेगा टू वालू बराबर। हवे एबो जो इक्वेशन रू ऊपर इक्वेशन वी सी डेट द एंग्युलर वेलोसिटी रेशियो इज इनवर्सली प्रपोर्शनल टू द वेलोसिटी, इनवर्सली प्रपोर्शनल टू द रेशियो ऑफ द डिस्टन्स ऑफ द पॉइंट पी फ्रॉम द सेंटर ओ वन, फ्रॉम द सेंटर ओ वन एंड ओ टू। द कॉमन नॉर्मल एट क्यों आवशे एम एन, कॉमन नॉर्मल टू द टू सरफेसिज एट द पॉइंट ऑफ कॉन्टेक्ट क्यू, तो पॉइंट ऑफ कॉन्टेक्ट कई जगह थाय छे तो आरे पॉइंट ऑफ कॉन्टेक्ट क्यू, इंटरसेक्ट द लाइन ऑफ सेंटर एट पॉइंट पी बराबर, पॉइंट पी आग एट्ले आरे जो भाग रहे एनी बात करेली छे। पॉइंट पी आपणे फिगर आगळनी जोईए तो आपणने वधारे आइडिया आवशे बराबर। ए अहीं आ बधुं रिमूव करी दईए आपणे बराबर। हवे क्यू इंटरसेक्ट थाय छे ए आनी वात करेली छे, क्यू इंटरसेक्ट द लाइन ऑफ सेंटर एट पी, कई जगह आपणे पी पॉइंट बराबर, विच डिवाइडेड द सेंटर डिस्टन्स इनवर्सली एज द रेशियो ऑफ एंग्युलर वेलोसिटी। हवे तमे जोई शको छो कि भाई पी पॉइंट कई जगह छे, तो पीच पॉइंट जे पहलू जे व्हील हतु एनो पीच पॉइंट तो अहींयाथी आपेलू छे अने बीजो छे, तो आ बन्नेनो जे पीच पॉइंट तमारो रह्यो, पीच पॉइंट जे जगह मेच खाय छे ए आपणनो पॉइंट आपणे कीधो छे पी। તો હંમેશા ધ્યાન રાખજો તમે કે જ્યારે બે ગિયર એકબીજા અંગાત મેચ થતા હોય તો કઈ પોઈન્ટે મેચ થતા હોય, તો હંમેશા પીચ સર્કલે મેચ થતા હોય, અને જે કોન્ટેક તમારો એકબીજાના ટીથ કોન્ટેકમાં હોય જે ગિયર વનના અને ટુના, તો એ જે પોઈન્ટ બને છે એને પોઈન્ટ કહેવાય છે પી બરાબર, પીચ પોઈન્ટ આપણે વાત કરી હતી આગળ એવી। ધેરફોર ઇન ઓર્ડર હેવ અ કોન્સ્ટન્ટ એંગ્યુલર વેલોસિટી રેશિયો ફોર ઓલ પોઝિશન ઓફ ધ વ્હીલ, the point P must be in a fixed point, આરો point P હંમેશા અહીંયા ફિક્સ જ રહેશે, આ વ્હીલ તમારું ફરતું રહેશે બરાબર, આ રીતે આર્યું આ રીતે આ બાજુ ફરતું રહેશે, પણ આ point P અહીંયા આગળ જ મેચ થવાનું છે બરાબર, એ બીજી કોઈ જગ્યાએ મેચ થવાનો નથી। હવે એટલે એને શું કહેવાય છે પીચ પોઈન્ટ તરીકે આપણે ઓળખીએ। ફોર ટુ વ્હીલ ઇન અધર, બીજા શબ્દોમાં આપણે શું કહીએ, ધ કોમન નોર્મલ એટ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ બિટવીન અ પેર ઓફ ટીથ મસ્ટ ઓલવેઝ પાસ થ્રુ આઉટ પીચ પોઈન્ટ બરાબર, કોમન નોર્મલ હંમેશા તમારે શું વાત કરી, કોમન નોર્મલ એટ ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ બિટવીન અ પેર ઓફ ટીથ મસ્ટ ઓલવેઝ પાસ થ્રુ ધ પીચ પોઈન્ટ, હંમેશા પીચ પોઈન્ટથી જ પાસ થવી જુઓ કોમન નોર્મલ લાઈન હોય એરીએ। ધીસ ઇઝ ધ ફંડામેન્ટલ કન્ડિશન વિચ મસ્ટ બી સેટિસ્ફાય વાઇલ ડિઝાઇનિંગ ધ પ્રોફાઇલિંગ ફોર ધ ટીથ ઓફ ગિયર વ્હીલ, ઇટ ઇઝ
ઓલ્સો નોન એજ લો ઓફ ગિયરિંગ. હવે તમને એક વસ્તુ કહી દઉં કે જે ગિયર તમારો બનતો હોય છે આ રીતે, તો આ જે ગિયરનો એ આપણે દોરીએ આ રીતે, આ રીતે આ ગિયરનું એક ટીથ હોય, તો આ જે પોર્શન રહ્યો એનો પ્રોફાઇલ કહેવાય, બરાબર. આટલો જે પોર્શન રહ્યો ને એના આખી પ્રોફાઇલ કહેવાય. હવે જ્યારે ગિયર મેન્યુફેક્ચર હોય, મેન્યુફેક્ચરિંગ કરતો હોય ને, તો 90% જેટલો કોસ્ટિંગ તમારું જે રહ્યું, એ 90% કોસ્ટિંગ તમારું ખાલી અહીંયાથી જ ખર્ચો થઈ જતો હોય છે. પ્રોફાઇલ જે ગિયરનો બનાવવાનો હોય છે એમાં જ 90% કોસ્ટિંગ એનું થઈ જતું હોય છે ગિયર મેન્યુફેક્ચરિંગવાળાનું. બાકીનું બીજું 10% થઈ જતું હોય છે કટિંગ ને એ બધું. ખાલી આ તમારું જે પ્રોફાઇલ જે જનરેટ કરવાની છે એનો ખર્ચો જ તમારો 90% સુધીનો પહોંચી જાય છે. એટલા માટે જ તમારો આ જે કર્વ પ્રોફાઇલ જે તમારો રહે, પ્રોફાઇલ વ્યવસ્થિત ના બને તો શું થાય, એકબીજા અંગાત ગિયર મેચ થાય નહીં તમારે. એટલે કે લો ઓફ ગિયરિંગ માટે પણ જરૂરી છે, અને એકબીજા અંગાત ગિયરને મેચ થવા માટે આ જે પીચ પોઈન્ટ પી તમારો રહ્યો એના માટે પણ આ પ્રોફાઇલ જરૂરી છે. હવે થોડી ઘણી કન્ડિશનો છે, કન્ડિશનો આપણે જોઈએ છીએ, કઈ કઈ કન્ડિશનો કીધેલી છે. ધ એબોવ કન્ડિશન ઇઝ ફૂલફિલ બાય ધ ટીથ ઓફ ઇન્વોલ્યુટ ફોર્મ પ્રોવાઇડેડ ધેટ ધ રૂટ સર્કલ ફ્રોમ વિચ ધ પ્રોફાઇલ આર જનરેટેડ આર ટેન્જન્શિયલ ટુ ધ કોમન નોર્મલ. બીજી કન્ડિશન છે, ઇફ ધ શેપ ઓફ વન ટીથ પ્રોફાઇલ ઇઝ આર્બિટરીલી ચૂઝન એન્ડ અનધર ટૂથ ઇઝ ડિઝાઇન ટુ સેટિસ્ફાય ધ એબોવ કન્ડિશન, then the second tooth is said to be conjuncted to the first. The conjugate teeth are not in common use because of the difficulty in manufacturing and cost of production. Tiji condition evi che, if d1 and d2 are pitch circle diameter of wheel 1 and 2 having the teeth t1 and t2 રિસ્પેક્ટલી, ધેન ધ વેલોસિટી રેશિયો, વેલોસિટી રેશિયો અહીંયા આપણને જે બનશે તો એ ω1 જે અહીંયા વાત કરી છે, ω1 ω1 ભાગ્યા ω2 બરાબર ω2p ભાગ્યા ω1p બરાબર આપણે શું લખીશું અહીંયા, d2/d1, અને એના બરાબર આપણે લખીશું t2/t1 બરાબર. અહીંયા હવે ω1/ω2 બરાબર d2/d1 અને t2/t1 બરાબર. અહીંયા આ રીતનું છે, તો આ વસ્તુ જે રહી એ આપણે થઈ લો ઓફ ગિયરિંગ. હવે આપણે જુઓ, તમે જોઈ શકો છો આઈડી ફિગરમાં ક્લિયર દેખાય છે કે જે પીચ પોઈન્ટ એ તમને સી તરીકે બતાવેલો છે, તો આ પીચ પોઈન્ટ જે કર્વ બતાવેલું છે તો આ ફિગરમાં વધારે જોઈએ આપણે આ, તો અહીંયા તમે જોઈ શકો છો કે પીચ પોઈન્ટ જે સી બતાવેલો છે એ રહે એક જ જગ્યાએ ફિક્સ જ રહે છે. તમે જોઈ શકો છો કે ભાઈ આ જે પોઈન્ટ રહે એ કોઈ જગ્યાએ મૂવ નહીં થતો. એટલે જે આપણે વાત કરી હતી લો ઓફ ગિયરિંગની, તો જે પ્રોફાઇલ કટિંગ રહ્યું ગિયરની એ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. થેન્ક યુ.